मतगणना के बाद ईवीएम और वीवीपैट को सुरक्षित रखने के लिए बनाए गए वेयरहाउस का आज माननीय कलेक्टर श्री शालिनी अग्रवाल ने उद्घाटन किया था। वडोदरा जिला चुनाव अधिकारी और जिला कलेक्टर शालिनी अग्रवाल के द्वारा आज वडोदरा शहर के नेशनल हाईवे स्थित एलएनटी नॉलेज सिटी के पास 4 करोड़ के खर्च पर बनाए गए वेयरहाउस का उद्घाटन किया गया। वहां पर अब स्थायी रूप से ईवीएम और वीवीपैट को रखा जाएगा। अब तक ईवीएम और वीवीपैट को अलग अलग सरकारी जगहों पर रखा जाता था। अब वेयरहाउस बनने के बाद ईवीएम और वीवीपैट को एक ही जगह पर रखा जाएगा। इस वेयरहाउस पर राउंड द क्लॉक सिक्योरिटी तैनात होगी। इसके अलावा पूरा वेयरहाउस सीसीटीवी की निगरानी में होगा। इस वेयरहाउस में हर एक विधानसभा के ईवीएम और वीवीपैट को रखने के लिए रैंक भी बनाए गए हैं। ભારતના ચૂંટણી પંચ તરફથી દરેક જિલ્લામાં ઈવીએમ અને વીવીપેટના સંગ્રહ માટે ડેડિકેટેડ વેરહાઉસ બનાવવાનું કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યું છે અને એના અંતર્ગત આજે વડોદરા જિલ્લામાં પણ એક ડેડિકેટેડ ઈવીએમ અને વીવીપેટનું વેરહાઉસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કાલે લોકસભાની કાઉન્ટિંગ પૂર્ણ થયા પછી ઓલ્ડ ઈવીએમ્સ અને વીવીપેટ મશીન્સને અહીંયા સંગ્રહ કરવામાં આવશે। વડોદરા ડિસ્ટ્રિક્ટમાં જેટલા પણ એસીઝ છે આ તમામ એસીઝ માટે ઈવીએમ અને વીવીપેટની સંગ્રહની વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે અને ભવિષ્યમાં આપ જોઈ શકો છો કે ફર્સ્ટ લેવલ ચેકિંગ ઈવીએમ અને વીવીપેટની જ્યારે થશે તો એમના માટે પણ ડેડિકેટેડ સેપરેટ ફેસિલિટીઝ આ ઈવીએમ અને વીવીપેટ વેરહાઉસમાં ઊભી કરવામાં આવી છે। એક તો ઈવીએમ અને વીવીપેટ બંનેના માટે જુદી જુદી સંગ્રહ વ્યવસ્થા આપ જોઈ શકો છો કે અહીંયા રાખવામાં આવી છે અને દરેક એસી વાઇઝ સેપરેટ ઈવીએમ અને વીવીપેટના વેરહાઉસીસ અહીંયા બનાવવામાં આવ્યા છે। એમના અલાવા દરેક ફ્લોર ઉપર જુદા એફએલસીના રૂમ છે જ્યાં ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ લેવલ ચેકિંગ કરવામાં આવશે અને પૂરતા સુરક્ષા કાયદો અને વ્યવસ્થા માટે પણ અહીંયા તમામ પ્રકારની ફેસિલિટીઝ ઊભી કરવામાં આવી છે।